જય સ્વામિનારાયણ. મારું નામ હાર્દિક છે. હું અહીંયા બર્લિનમાં માસ્ટર્સની સ્ટડીઝ કરવા માટે આવ્યો હતો. હર વર્ષે સ્વામીજી જ્યારે સમયનું પ્લાનિંગ કરે ત્યારે સમયમાં જવાની સાનુકૂળતા ગોઠવી આપતા હતા. આ વખતે થયું એવું કે નવેમ્બર મહિનામાં જ મારા વિઝા એક્સપાયર થતા હતા અને બીજા વિઝાની ડેટ હતી ને, અપોઇન્ટમેન્ટ બી મળતી નહોતી. વિચાર એવો કર્યો કે વિધાઉટ અપોઇન્ટમેન્ટ જ વિઝા ઓફિસ હોયો જાઉં અને એમને રિક્વેસ્ટ કરું કે મારા વિઝા એક્સટેન્ડ કરીને આપો. એ રીતે વિઝા ઓફિસ પહોંચ્યો, એમને વાત કરી તો એ લોકોએ ના પાડી કે વિધાઉટ અપોઇન્ટમેન્ટ અમે તમને વિઝા એક્સટેન્ડ નહીં કરી આપીએ. અને એ લોકોએ મને ફર્સ્ટ વીક ઓફ જાન્યુઆરીની મને બીજી ડેટ આપી કે ત્યારે તમે આવજો, ત્યારે અમે તમને વિઝા એક્સટેન્ડ કરી આપશું. હું બહુ દુઃખી થઈ ગયો કે આ ટાઈમ પર મારાથી સમય નહીં ભરાય. મેં ભજન કર્યું, પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે મારે ખરેખર સમય આમાં આવવું છે, આપ સાનુકૂળતા ન કરી આપો. તો એ જ ટાઈમ પર અમારા જ મંડળના પ્રણવભાઈ, એમની વિઝાની અપોઇન્ટમેન્ટ હતી એક્સટેન્શન માટે, તો એ ત્યાં આવ્યા. એ ઉપર એમના જે કોઓર્ડિનેટર હતા એમની જોડે એમણે એમના પોતાના વિઝા એક્સટેન્ડ કરાવ્યા. ત્યાર પછી એમણે મારી માટે વાત કરી કે આ રીતે મારો મિત્ર છે ત્યાં નીચે જ છે અને એને વિઝા એક્સટેન્ડ કરવા છે અને આ રીતે છે, તો તમે શું પ્રોસેસ કરી શકો. તો ખરેખર પ્રભુ સ્વામી ભેળા અને એમણે ખાલી મારી બર્થ ડેટ નાખી અને એ લોકો પાસે આખો ડિટેલ હતી જ, તો એ લોકોએ એ મને 3 મહિનાના વિઝા એક્સટેન્ડ કરીને આપી દીધા. મને આ રીતે ફિક્શન વિઝા 3 મહિનાના મળી ગયા. અને પ્રણવભાઈ નીચે આવ્યા તો મારી એમની જોડે મારું વિઝાનું એક્સટેન્શનનું પેપર બી લેતા આવ્યા. તો ખરેખર ધીસ વોઝ રિયલી અ મિરેકલ કે જર્મનીના જર્મન કોન્સ્યુલેટ વિધાઉટ મને જોયા વગર, મારા ડોક્યુમેન્ટ જોયા વગર એમણે મને વિઝા આપી દીધા. આ ખાલી પ્રભુ સ્વામીની કૃપાથી જ પોસિબલ થયું છે. તો આવા જીવનમાં નાના મોટા જે દેશકાળ જે છે એથી પર થવા માટે અને જીવનમાં ખરેખર પ્રભુ સ્વામીને રાજી કરવા માટેની આવી કોઈ તક, એટલે હરિપ્રબોધન યુવા મહોત્સવ. હું આ હરિપ્રબોધન યુવા મહોત્સવમાં જવાનો છું. શું તમે આવશો? જય સ્વામિનારાયણ.